नमस्कार मित्रों, केम छो? हूँ छो आपनो मित्र कांतिलाल हेमाणी। आजे आपणे ऊभा छीए बनासकांठा जिल्लाना वाव तालुकामां। वाव एटले छेवाड़ानो तालुको, अने वाव तालुकानी वाव सीटीथी तकरीबन 5-6 किलोमीटर नजीक भगवान शंकर એટલે કે એમનું કપિલેશ્વર ધામ આવેલું છે। એ ભગવાન કપિલેશ્વરના મંદિર વિશે આજે આપને હું માહિતી પૂરું પાડવાનો છું, કેટલીક વાતો કરવાનો છું, કેવી લાગણીઓ છે, કેવી ધર્મ પ્રત્યેની આસ્થા હોય અને ધર્મ શું ચીજ છે। ધર્મ તમને જ્યારે સાત્વિકતા આવે છે ત્યારે એ સાત્વિકતા તમારા ઓલ જીવનને કેટલો સુંદર બનાવી શકે છે, એ સાત્વિક જીવનની વસ્તુ છે। ધર્મને માનવાવાળા અનેક લોકો છે અને ન માનવાવાળા પણ અત્યારના યુગમાં આજે વોટ્સઅપ ને ફેસબુક યા ઇતિહાસકારો થઈ ગયા છે, અથવા વોટ્સઅપ ને ફેસબુક યુ આધ્યાત્મ જેમના, એને પણ હું આજે બધું કહું છું કે જે વોટ્સઅપ ને ફેસબુક યુ આધ્યાત્મ જેના હૃદયમાં ભરેલું છે એવા પણ ઘણા બધા લોકો છે। છતાં આધ્યાત્મ એક અલગ જ અનુભૂતિ તમને કરાવતી હોય છે। આધ્યાત્મની ઊંચાઈ માટે તમારા આત્માની ઊંચાઈ હોય છે, જેને આત્માની ઊંચાઈ હોય એ લોકો આધ્યાત્મની ઊંચાઈનો અનુભવ કરી શકતા હોય છે। તો આજે આપણે એક સુંદર પૌરાણિક પ્રાચીન અને અલૌકિક કહી શકાય એવા ભગવાન શંકરના મંદિર ઊભા છે। આ ભગવાન શંકરની 2 કે 3 જેટલી અતિ વિશિષ્ટતાઓ રહેલી છે। આ વિશિષ્ટતાઓ કેવી છે હું આપણે મંદિરની બિલકુલ નજીક જઈને જોવાનો છું। છતાં પણ હું મારા વિડીયો દ્વારા વિનંતી કરું છું કે તમારાની અંદર રહેલા પરમપત્વને પામવા માટે, શીખવા માટે, જોવા માટે આપ ધર્મ પ્રત્યે યોગ્ય આસ્થા રાખો। હિન્દુ ધર્મની અંદર તમારા માનવીય વિકાસ માટેની અનેક 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 સંભાવનાઓ રહેલી છે, તો આ સંભાવનામાંથી તમે કઈ સંભાવનાને ચકાસો છો તો જોવો છો એના જ આધારે છે। ધર્મને હિન્દુ ધર્મ ખૂબ લચીલાપણું છે। હિન્દુ ધર્મ તમે કઈ રીતે માનવો, કઈ રીતે સમજવું, કયા મુનિને માનવા, કયા ઋષિને સમજવા, કયા દેહને પૂજન કરવું, એવી અનેક વિશેષતાઓ હિન્દુ ધર્મમાં રહેલી છે। તો આપના આ મંદિર અને આ વિડીયો જોયા પછી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમારામાં પણ ઘણી બધી ચેન્જીસ આવવાની પૂરેપૂરી શક્યતા છે। હજી આપણે છેક નજીક જઈ અને પરમતત્વને જોવાના છીએ। હિન્દુત્વ એન્ડ હિન્દુ ધર્મ એની અંદર જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણ દેવો તરફથી ચાલતી આ ધાર્મિક પ્રક્રિયા, એમાં આજે ઊભા છીએ આપણે ભગવાન શંકર ભોળાનાથ શિવ તત્વના મંદિરની આગળ। એ મંદિરનું નામ છે કપિલેશ્વર। તો ફરીથી હું તમને યાદ કરાવી દઉં કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની અંદર આ મંદિર આવેલું છે અને વાવથી તકરીબન 6 કિલોમીટર નજીક આવેલું આ સુંદર કલાત્મક અને પ્રાચીન મંદિર। આપ એની એક એક મૂર્તિને નજીકથી જોવા માટે અડધો કલાક ગાળો તો પણ તમને એ વિશે ઘણું જાણો છે। જો તમે ઇતિહાસના જાણકાર છો, જો તમે ભૂગોળ બાબતના જાણકાર છો, તો જો તમે હિસ્ટ્રીમાં જ્ઞાન ધરાવો છો, અથવા જો તમે ભૂગોળની કઈ રીતની સંરચના જમીનની થયેલી છે એ બાબતમાં, એ બાબતના જો જવાબો મેળવવા ઈચ્છતા હો તો આ વિડીયો આપણે પૂરેપૂરું જોવો જરૂરી છે। તો જો એનો મુખ્ય દ્વાર ઉપર પરમતત્વને પ્રિય એવા 2 હાથીના સુંદર શિલ્પો મૂકેલા છે અને ઉપરના ભાગની અંદર સુંદર પરીઓ બતાવી છે કે જે વિજયી લોકો માટેની વિજય માળા લઈને ચાલી રહી છે, એવી 2 સુંદર આ બાજુ છે અને એ બાજુ છે। અંદરના ભાગની જોશો તો બીજી પણ તમને સુંદર જોવા મળશે। તો આવો આપણે જોઈએ છીએ ભગવાન કપિલેશ્વરના મંદિરને। આપ આનું સંપૂર્ણ તમે જોયું છે કે હું થોડોક ઊંચાઈવાળા ભાગથી આવ્યો છું અને અંદર આવ્યા પછી અહીં 3 પગથિયાં પડે છે, પાછા અહીં 3 પગથિયાં પડે છે, એ રીતે સ્ટેપ પડી રહ્યા છે। એ સ્ટેપ શું સમજાવે છે કે આ મંદિર એટલું બધું પ્રાચીન છે, એની પ્રાચીનતાનો ભાગ આપણે એ જ્યારે મંદિર બન્યું છે ત્યારે જમીનનું લેવલ આટલા બધું છે, પણ ધીમે ધીમે મંદિર નીચે ચારે બાજુથી પવનના લીધે જે ધૂળ ઉડી આવી એ ચારે બાજુ એના લીધે જમીનનો ઊંચાઈવાળો ભાગ આવી ગયો અને ધીરે ધીરે મંદિર નીચે આવી ગયું। હવે આ મંદિરનું નામ કપિલેશ્વર કઈ રીતે પડ્યું એમ સમજવા માટે આપણને થોડી વાતો જાણવી પડશે કે આ જે છે પ્રાચીન મંદિર આપ જોઈ રહ્યા છો એનું નામ કપિલેશ્વર કઈ રીતે પડ્યું। આપણા હિન્દુ ધર્મમાં એક કપિલ મુનિ નામના મહાન ઋષિ થઈ ગયા। કહેવાય છે કે 1000 વર્ષ પહેલાં કપિલ મુનિ અહીં રહેતા હતા અને પાંડવો એ સમયે અહીં આવેલા, તો અહીં આવ્યા પછી એમણે કપિલ મુનિના આશીર્વાદથી પાંડવોએ બાજુની એક તળાવ છે એની અંદર 5 કુવા ભીમે પોતે બનાવેલા અને એ 5 કુવાની બાજુની અંદર ભગવાન શંકરની સ્થાપના કરેલી। એટલે ભગવાન શંકરની સ્થાપના પાંડવો કરેલી અને કપિલ મુનિના આશીર્વાદથી કરેલી, પ્રેરણાથી કરેલી, એટલે આ મંદિરનું નામ કપિલેશ્વર એવું નામ પડેલું છે, એનો મેઇન રસ્તો છે। અહીં તમે કેટલાક પ્રાચીન શિલ્પો જોઈ શકો છો, અહીં તમને જો બતાવ્યું કે આના ઉપર તમને ખ્યાલ આવી શકે છે કે આ ખરેખર હાથ નહીં ઢગાવજીએ કેટલું એ પ્રાચીન અને જૂની મૂર્તિઓ છે। વાવ તાલુકાની અંદર, બનાસકાંઠા જિલ્લાની અંદરનું આ મંદિરને આપ જોઈ રહ્યા છો, પ્રાચીન તત્વો રહેલા છે। ભીમ અને પાંડવો વનવાસ વખતે અહીં આવ્યા હતા એવી માન્યતા છે, તો એ માન્યતાના આધારે આ કપિલેશ્વર ભગવાનનું મંદિર આવ્યું છે અહીં। એનો જીર્ણોદ્ધાર 1970ની અંદર
बापू श्री ना कहेवाती थयेलो छे, एना पहेला पण एक जूनो जीर्णोद्धार अहीं कबीलेश्वरनो थयेलो छे। सुंदर शिल्पो बे तमने अंदर एंट्री करो એટલે બતાવી શકે છે। એક આ સાઈડ છે, કોઈ પણ વ્યક્તિ આવે એટલે પોતાના હાથે ભગવાન શંકરને નમન કરી અને નમન કરતા પહેલાં પણ તિલક કરે છે। તિલક એ એક તમારી નિશાની છે અને જે શક્તિનું અહીં તત્વ હોય છે યોગ સાધનાનું, યોગ સાધના ખીલવા માટે, જ્યોત ખીલવા માટે એ જગ્યાએ તિલક કરવામાં આવે છે। તિલકનો પણ ઘણા બધા એના ધાર્મિક તત્વો રહેલા છે એની સાથે। આજે પ્રાચીન શિલ્પોમાંનું એક શિલ્પ છે। આપના જીવનની અંદર તમે ધર્મને કઈ રીતે સમજો છો અથવા તમારા પહેરેલા ચશ્મા ધર્મને કઈ રીતે જોવો છો એ સૌથી મગત્યની વસ્તુ છે। તમે ગમે તેવા ચશ્મા જોતા હો તો પણ તમને ખૂબ ઉપયોગી થાય એવું, અને તમારાની અંદર રહેલી જે પરમશક્તિઓ જગાડવા માટેનું, સાત્વિક ઉર્જા જગાડવા માટેનું જો કયો કેન્દ્ર હોય તો મંદિર છે। પણ મંદિરની અંદર સાત્વિક શક્તિઓ તમે કઈ રીતે જાગૃત કરી શકો છો એ શીખવા માટે તો તમારે ધ્યાન અને યોગમાં બેસવું પડે અને પરમ તત્વની સાધના કરવી પડે। તો આવો હું તમને ભગવાન કપિલેશ્વરનો દર્શન કરાવું છું। ओम नमो शिवाय, ओम नमो शिवाय, ओम नमो शिवाय, ओम नमो शिवाय, ओम नमो शिवाय। भगवान कपिलेश्वरनो आप दर्शन कर रहा छो, पवित्र महीनो छे અને મહારાજજી એની પૂજા કરી રહ્યા છે। ભગવાન શંકર ભોળાનાથની પરમ તત્વ તમારા ઉપર, સૌના ઉપર પણ ખૂબ કૃપા રહે એવી મારી પણ તમને શુભકામનાઓ છે। અહીં પણ તમે જોઈ શકો છો જે એમના પ્રાચીન શિલ્પો છે, યોગાસન વાળેલી મૂર્તિઓ સાથે, કેટલાક પ્રાણીઓ અને કેટલાક સરસ અંગભંગીઓ સાથેના સુંદર શિલ્પો છે, એ જોવા જેવા શિલ્પો છે। એટલે શિલ્પની દૃષ્ટિએ આ મંદિર ખૂબ જ ઉત્કૃષ્ટ છે। ખજુરાહો મંદિરની જે કેટલીક મૂર્તિઓ છે એને પણ ચડી જાય એટલી સુંદર અને શિલ્પો અહીં આપેલા છે। ઉપરના ભાગની અંદર અમારા અહીંના સ્થાનિક ચિત્રકાર મિત્રો હતા, એમણે સરસ ચિત્રો દોરેલા છે જે ભગવાન શંકરના જેટલા જેટલા મંદિર છે ઉજ્જૈનથી કરીને ઘણા બધા જ્યોતિર્લિંગો મેં જોયેલા છે, એમાં જ્યોતિર્લિંગોના સરસ ચિત્રો અમો છે। આવે પ્રાચીન શિલ્પો બતાવતા જે કેટલાક મંદિરો છે વાવ તાલુકાની અંદર, જે કપિલેશ્વર સૌથી શ્રેષ્ઠ અને બેસ્ટ છે। બનાસકાંઠામાં મેં ઘણા બધા મંદિરો જોયા છે પણ પ્રાચીન શિલ્પોની બાબતની અંદર આટલા સુંદર શિલ્પકલાવાળું એક પણ મંદિર નથી। અહીં જે પાડણ છે મૂળેશ્વર મહાદેવ એ પણ છે, પણ એટલા એની અંદર ઘણા બધા શિલ્પો નથી। એટલે આ મંદિરની જે સમયગાળો જોતો, જે તમે હું બાકીનો મંદિરો જે પાછળનો ભાગ બતાવવાનું છે એ ખૂબ જોવા જોઈએ, એના ઉપરથી તમે અંદાજ લગાવી શકશો કે એ મંદિરનો સમયગાળો શું હોઈ શકે છે। અહીં જે મસ્ત એક સુંદર શિલ્પ આપેલું છે, એની જે અંગભંગી છે, એનો જે મુખ પરના ભાવ અને એનો મુગટ અને એના ઘરેણા પહેરવાની સ્ટાઇલ ઉપરથી તમે એ સમયે લોકો કેવા ઘરેણા પહેરતા હશે અને લોકોની કેવી સ્ટાઇલ છે એ શિલ્પો ઉપરથી આપણે જાણી શકીએ છીએ।